नमस्कार यूथ एज्युकेशन में तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विज्ञान और टेक्नोलॉजी धोरण 10 प्रकरण 1 रासायणिक प्रक्रियाओं और समीकरणों। विद्यार्थी मित्रों आज आपणो टॉपिक है विस्थापन प्रक्रिया के डिस्प्लेसमेंट रिएक्शन। के अपने जारे लोखंड અને કોપર સલ્ફેટ એટલે કે આયન અને કોપર સલ્ફેટને જ્યારે એકબીજામાં મિશ્ર કરીએ લોખંડના ટુકડાને કોપર સલ્ફેટના ડૂબાડીએ છીએ એટલે અહીંયા આપણે પ્રવૃત્તિ કરીએ છીએ કે ત્રણ ખિલ્લી લઈએ છીએ લોખંડની આ ત્રણ ખિલ્લીમાંથી બે ખિલ્લીને 10 ml કોપર સલ્ફેટની અંદર ડૂબાડવામાં આવે બે ખિલ્લીને વિદ્યાર્થી મિત્રો કે કોપર સલ્ફેટની અંદર આપણે ડૂબાડીએ છીએ અને 20 મિનિટ જેટલું એફીને CuSO4માં 20 મિનિટ ડૂબાડી રાખતા એમાં જે પ્રક્રિયાઓ થાય છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે અને એક ખીલી છે આપણે તેને સરખાવીને બહાર મૂકવાની છે કોપર સલ્ફેટની ટેસ્ટ ટ્યુબની અંદર પાત્ર આપણે એને એ નામ આપ્યું છે અને ઉપર આપણે અંકિત કરી દઈએ પાત્ર એ છે જેની અંદર કોપર સલ્ફેટ છે જેની અંદર આપણે બે ખીલી ડૂબાડેલી છે ઓલરેડી એ લોખંડની અને એક ખીલીને આપણે બહાર મૂકી રાખીએ છીએ એમ જ 20 મિનિટ પછી બહાર કાઢીએ અને બંને ખીલીનું જ્યારે નિરીક્ષણ કરીએ છીએ આપણે ત્યારે જે ખીલી પાત્ર એની અંદર ડૂબાડવામાં આવેલી છે એ પાત્ર એની અંદર રહેલી ખીલીમાં કે કથ્થઈ રંગ જોવા મળે છે એ કથ્થઈ રંગનું કારણ કે જે FeCuSO4 એટલે કે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે FeSO4 બનાવે છે સાથે કોપર છૂટું પડે જે કોપર છૂટું પડે છે એ કોપર આ દ્રાવણની અંદર રહેલી ખીલી ઉપર જમા થાય અને દ્રાવણની અંદર Fe એટલે કે ખીલી પ્રક્રિયા કરીને સલ્ફેટ ફેરસ સલ્ફેટ આ કસનળીની અંદર બનાવતું હોય છે એટલે આ પ્રક્રિયા થઈ વિસ્થાપન એટલે અહીંયા Fe વધારે સક્રિય ધાતુ છે એના કરતાં ઓછી સક્રિય ધાતુ કોપરનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે એટલે વિસ્થાપન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા આપી શકીએ કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે છે એમ જ બીજું એક્ઝામ્પલ લઈએ આપણે તો ઝીંક ધાતુ ZN એને પણ કોપર સલ્ફેટમાં ડૂબાડી રાખીએ તો અહીંયા ઝીંક સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે ZnSO4 પ્લસ કોપર તેમાંથી છૂટું પડે છે આ પણ એક વિસ્થાપન પ્રક્રિયા કે જે ઝીંક ધાતુ કોપર સલ્ફેટનું વિસ્થાપન કરે અને કોપર ધાતુને છૂટી પડે એવી જ રીતે લેડ ધાતુ Pb એ કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે તો શું બનશે PbCl2+Cu આ દરેક જગ્યાએ આપણને કોપર છૂટું પડતું જોવા મળે છે એ દરેકનું આપણે દ્રાવણ લીધું હતું એટલે કોપર ધાતુ કેવી છે ઓછી સક્રિય તો ઘણીવાર આપણે સક્રિયતા શ્રેણી પણ યાદ રાખવી પડશે એ આપણે આગળના ચેપ્ટરોમાં વાત કરતા હોઈએ છીએ તેમજ આ પ્રક્રિયા કીધી એક વિસ્થાપન પ્રક્રિયા ખાલી એક જ ધાતુનું વિસ્થાપન થાય ઘણીવાર દ્વિવિસ્થાપન જેવી પ્રક્રિયા હોય છે જે એક સાથે બે ધાતુનું વિસ્થાપન થતું હોય એક જ સાથે બે ધાતુનું વિસ્થાપન થાય જેમ કે એક કસનળીની અંદર આપણે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ છીએ
અને બીજી કસનળી દ્વારા તેમની અંદર બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરીએ છીએ. એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું, એ આપણે 3 ml જેટલું લઈએ. એવી જ રીતે 3 ml જેટલું આપણે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું છે. બંનેને એકબીજામાં મિશ્ર કરીએ, જલ્લી દ્રાવણ છે એટલે અત્યારે રંગવિહીન છે, એ કલરલેસ છે. જ્યારે એકબીજામાં મિશ્ર કરીએ છીએ ત્યારે કંઈક આવી પ્રક્રિયાઓ થતી હોય છે, જેમાં Na2SO4+BaCl2 સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ શું બનાવે? Na સાથે Cl, NaCl પ્લસ બેરિયમ સાથે સલ્ફેટ, BaSO4. સંતુલિત કરીએ તો સોડિયમ અને ક્લોરિન 2 છે, તો અહીંયા 2, બેરિયમ અને સલ્ફેટ 1 છે. અહીંયા શરૂઆતમાં બંને દ્રાવણ એકવિહ જલીય દ્રાવણ હતા કે જેનો કોઈ રંગ નહોતો, પણ જ્યારે બંને પ્રક્રિયા કરે ત્યારે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. શું મળે? સફેદ અવક્ષેપ. આ સફેદ અવક્ષેપ મળવાની પ્રક્રિયા એને શું કહીએ છીએ? આપણે અવક્ષેપીકરણ પ્રક્રિયા કહી શકીએ. એટલે આ એક સાથે બે ધાતુનું વિસ્થાપન થાય, કે સોડિયમ ધાતુ દ્વારા, એટલે કે સોડિયમ ધાતુ દ્વારા બેરિયમનું વિસ્થાપન થાય અને બેરિયમ દ્વારા સોડિયમ વિસ્થાપન થાય છે, એટલે બંને પોતાના દ્રાવણમાંથી છૂટું પડે. હવે આવું અવક્ષેપ, આ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ બનવાની ઘટના કે જે બેરિયમ ક્લોરાઇડમાં રહેલા બેરિયમ પ્લસ 2 આયન અને સોડિયમ સલ્ફેટમાં રહેલા SO4-2 આયન, આ બંને આયનો જોડાઈને બનવાની ઘટના, એટલે આપણે શું કહીએ? બેરિયમ સલ્ફેટ, કે BaSO4નું અવક્ષેપ થાય છે. એટલે આ રીતે દ્વિવિસ્થાપિત પ્રક્રિયાઓ હોય કે જેની અંદર બંને આયનોની આપલે થતી હોય, કે આ બંને સંયોજનની અંદર આયનો એકબીજાને આપે છે, કે સોડિયમ સલ્ફેટમાંથી સોડિયમ આપે છે અથવા SO4-2 આપે છે અને બેરિયમ ક્લોરાઇડમાંથી આ બંને આયનો એકબીજામાં આપલે પામતા હોય છે, એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ પરિણમતી હોય છે.